નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ સંચાલિત ઈ-લર્નિંગ સિસ્ટમમાં આપ સૌ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 નામના મૂળ તત્વો. લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે ચેપ્ટર નંબર 7 કમ્પ્લીટ કર્યું અને ચેપ્ટર નંબર 2 જેમાં આપણે છે થિયરી કમ્પ્લીટ કરી નાખી છે, એના હવાલા જોઈ ગયા છે, એના નમૂના બધા જોઈ ગયા છે. હવે આપણે દાખલાથી સ્ટાર્ટ કરવાનું છે, જે આપણે અગાઉ છે ભણી ગયા છે. રેડી? તો આપણે જોઈશું અત્યારે સ્વાધ્યાય ઉદાહરણ નંબર 1, જે તમારી ચોપડીના પેજ નંબર 45 પર આપેલું છે. આપણે લખશું ઉદાહરણ નંબર 1, પેજ નંબર 145. સૂચનામાં એવું કીધું છે કે રામ અને શ્યામ 6:4 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/17 ના રોજ નીચે આપેલા કાચા સર્વેના હવાલા પરથી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. વાર્ષિક હિસાબો તૈયાર કીધું છે એટલે ફરજિયાત મિત્રો છે એ આટલા ખાના તૈયાર કરવા પડશે, આટલા ખાતા આવશે. પેલું વેપાર ખાતું આવશે, જેમાં માલને લગતી જ બધી બાબતો આવશે. બીજું આવશે નફા નુકસાન ખાતું, જેમાં નુકસાન, ખર્ચ, જોગવાઈઓ અને આવકોને લગતી બાબતો આવશે. ફાળવણી ખાતું આવશે, જેમાં ભાગીદારને છે અંગત રીતે અસર કરતી હોય એવી બાબતો, આવકો અને ખર્ચાઓ. મૂડી ખાતા, ભાગીદારોના મૂડી ખાતા, મૂડીમાં વધારો કરતી બાબતો જમા બાજુ, ઘટાડો કરતી બાબતો ઉધાર બાજુ. અને પાકું સર્વૈયું, એમાં મૂડી દેવા અને મિલકત લેણા, મિલકતો અને લેણા. તો આટલા ખાતાઓ તૈયાર કરવાના હોય છે. તમારે છે વ્યવસ્થિત ઉપર બધે હેડિંગ આપવાના રહેશે. રામ અને શ્યામની તારીખ, ભાગીદારી પેઢીનું, તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું, પૂરા થતા વર્ષનું ફાળવણી ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા એમના આવશે. અને આમાં આવશે ના રોજનું. અહીંયા આપણે જગ્યા નથી, જગ્યાના અભાવે છે ઉપરનું હેડિંગ આપ્યું નથી. તમારે હેડિંગ આપવું ફરજિયાત છે. પહેલા ઉપર હેડિંગ આપવાનું, ખાતું ડ્રો કરવાનું, એવી રીતના બીજાનું હેડિંગ આપવાનું, ખાતું ડ્રો કરવાનું, એવી રીતના બધાના હેડિંગ આપવા ફરજિયાત છે. ઉધાર જમા લખવું પણ ફરજિયાત છે. રેડી? આપણને છે કાચું સર્વૈયું આપેલું છે, નીચે હવાલા આપેલા છે. તો આપણે નિયમો મુજબ છે પેલા હવાલા કમ્પ્લીટ કરીશું. હવાલા નંબર 1, આખો સ્ટોક 45,000 નો છે, જેની બજાર કિંમત 10% વધુ છે. આખા સ્ટોક માટેનો નિયમ આપણે લખાવેલો છે. જો વધુનું ઓપ્શન આપેલું હોય તો ધ્યાને લેવું નહીં. ઓછાનું ઓપ્શન આપેલું હોય, 10% ઓછું છે તો ઘટાડીને એ કિંમત ધ્યાને લેવાની. વધુ માટેનું છે તો એ ધ્યાને લઈ લેવાનું, જેટલી કિંમત છે એટલી લેવાની. અને આખા સ્ટોકમાં બે કિંમત આપેલી હોય તો બે માંથી જે ઓછી કિંમત હોય ધ્યાને લેવી. મરામત ખર્ચ કે કોઈ અન્ય ખર્ચ એમાં આપેલો હોય તો બાદ કરીને ચોખ્ખી રકમ ધ્યાને લેવી. તો આખો સ્ટોક આપેલો છે 45,000 થશે, જેની બે અસર થશે. પહેલી અસર અહીંયા આવશે વેપાર ખાતામાં જમા બાજુ. અહીં લખશો આખો સ્ટોક 45,000 અને બીજી અસર આવશે મિલકત લેણા બાજુ. આખો સ્ટોક 45,000. આપણા નિયમ મુજબ દરેક હવાલાની ઓછામાં ઓછી કેટલી અસર થાય? બે. એક અસર કોઈ પણ ખાતામાં ઉધાર, અને એક અસર આ ઉધાર અસર, અને એક અસર કોઈ પણ ખાતામાં જમા. રેડી? ઓછામાં ઓછી તો બે અસર થાય જ. અને પછીની બાકીઓ જે વધશે કાચા સર્વૈયાની, એની એક જ અસર થશે. ઉધાર બાજુ હશે તો કોઈ પણ ખાતામાં ઉધાર, અને જમા હોય તો કોઈ પણ ખાતામાં જમા. રેડી? બીજો હવાલો જોઈએ. ભાગીદારોની મૂડી પર વાર્ષિક 5% વ્યાજ આપવાનું છે, તથા ઉપાડ પર 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે. હવે મૂડી અને ઉપાડ જો આપણે આપેલા છે કાચા સર્વૈયામાં, મૂડી જમા બાજુ આપી છે તો મૂડી ખાતામાં પેલા છે જમા બાજુ લખી નાખી. બાકી આગળ લાવ્યા, રામની મૂડી આપેલી છે 80,000 અને શ્યામની 70,000, તો એ લખી નાખી 80,000 અને 70,000. ઉપાડે આપણને આપી દીધો છે 18,000 અને 16,000, તો ઉધાર બાજુ અહીંયા ઉપાડ લખી નાખી 18,000 અને 16,000. હવે મૂડી પર અને ઉપાડ પર વ્યાજની સૂચના છે. મૂડીનું વ્યાજ છે એ મૂડીની નીચે જ આવશે, ઉપાડનું વ્યાજ ઉપાડની નીચે. અહીં લખશું મૂડીનું વ્યાજ
છોડે કેટલા ટકા વ્યાજ વસૂલ કરવાની વાત છે? મૂડી પર વાર્ષિક 5% તો 80,000 એના 10% એટલે 8,000 એના 8,000 એટલે 4,000 70,000 એના 10% એટલે 7,000 એના 8,000 એટલે 3,500 અને બીજી અસર આપી દઈએ ક્યાં તો કે ફાળવણી ખાતામાં આવશે ફાળવણી ખાતામાં અહીંયા જમા છે તો અહીંયા કઈ બાજુ આવશે તો કે ઉધાર બાજુ આવશે મૂડી પર વ્યાજ લખી નથી અહીંયા મૂડી પર વ્યાજ રામ અને શ્યામ 4,000 અને 3,500 એ રીતના ઉપાડ પર કેટલું વ્યાજ વસૂલ કરવાની વાત છે જો દે તો કે ઉપાડ પર 10% લેખે વ્યાજ આપવાનું છે તો ઉપાડ અહીંયા લખશું ઉપાડનું વ્યાજ 10% એટલે 1,800 અને 10% એટલે 1,600 અહીંયા ઉધાર તો અહીંયા જમા અહીંયા લખી નાખી ઉપાડનું વ્યાજ રામ અને શ્યામ 1,800 અને 1,600 બરોબર છે હવે અહીંયા છે એ બંને બાજુ છે પેલા આપણે ભૂલ થઈ ગઈ કે એક એક લીટી પેલા છોડી દેવાની શું કામ કારણ કે અહીંયાથી જે નફો નુકસાન આવે અહીંયા લઈ આવવાનું હોય એટલે ઉપર એક એક લીટી પેલા છોડી પછી લખવાનું હોય પણ એ આપણે જગ્યાના અભાવે છે અત્યારે લીટી છોડી નથી શું કામ કારણ કે આ ખાતું બંધ કરશું એટલે અહીંયા નફો કે નુકસાન આવશે એ આપણે ક્યાં લઈ જવાનું રહેશે અહીંયા જો અહીંયા ઉધાર બાજુ તો ફાવત મળે તો અહીંયા જમા બાજુ લખવાની દઈએ જમા બાજુ મળે તો અહીંયા લખવાની દઈએ એટલા માટે ત્યાર પછીનો હવાલો જોઈએ હવાલા નંબર 3 યંત્રો પર 10% અને ફર્નિચર પર 5% ઘસારો ગણો યંત્રો અને ફર્નિચર પેલા કાચા સરવૈયામાં છે જોઈ લેવાનું યંત્રો આપેલા છે જો 18,250 તો અહીંયા લખશું પેલા યંત્રો 18,250 પણ જો એની નીચે જ આપેલો છે ઘસારો તો યાદ કરો નિયમ આપણે લખાયો હતો કે જ્યારે કોઈ મિલકત ની બાકી આપેલી હોય કાચા સરવૈયામાં અને કાચા સરવૈયામાં જેનો ઘસારો આપેલો હોય ને હવાલામાં ઘસારો ગણવાની સૂચના હોય તો પેલા શું કરવાનું તો કે એની પેલા મૂળ કિંમત મેળવવાની કઈ રીતના મળે તો કે યંત્રો પ્લસ ઘસારો કાચા સરવૈયાનો કરશો એટલે મૂળ કિંમત મળે એની ઉપર હવાલાનો ઘસારો ગણવાનો હોય તો પેલા છે એ યંત્રોનો ઘસારો આપેલો છે કાચા સરવૈયાનો લખશું ઘસારો પ્લસ થશે કેટલો આપેલો છે જોવો જોઈએ ઘસારો આપેલો છે 1,750 અહીં લખશું 1,750 આ બંનેનો કરશું આપણે પેલા સરવાળો તો અહીં લખશું 1,800 18 250 પ્લસ 1,750 એટલે આવશે 20,000 હવે હવાલાનો ઘસારો આમાંથી થશે બાદ અહીં લખશું ઘસારો કેટલો ગણવાનો છે ઘસારો યંત્ર ઉપર તો કે 10% તો આમાંથી 10% એટલે 2,000 5 કરોડ એટલે આવશે 18,000 ત્યાર પછી ફર્નિચરનું આપેલું છે ફર્નિચર પર 5% પેલા જોવાનું ફર્નિચર આપેલું છે કાચા સરવૈયામાં ઉધાર બાજુ જો ફર્નિચર એવી બાકી આપેલી હશે તો એ પેલા આપણે છે મિલકત લેણા બાજુ લખવાની ફર્નિચર જો યંત્રો ઘસારાની નીચે જ આપેલી છે ફર્નિચર 8,000 તો અહીંયા પેલા લખશું ફર્નિચર 8,000 માઇનસ ઘસારો કેટલો ગણવાની સૂચના છે તો કે 5% લેખે તો આના 5% 8,000 ના 10% એટલે 800 અડધા એટલે 400 તો 12 આવશે 7,600 હવે ઘસારો છે એ આપણા માટે ખર્ચ કહેવાય કારણ કે એટલી આપણી મિલકત છે એ ઘટશે ખર્ચ તરીકે એની અસર અહીં આપી દઈએ અહીંયા એક લીટી છોડીને લખીએ ઘસારો યંત્રો અને ફર્નિચર યંત્રો પર હવાલાનો ઘસારો કેટલો ગણ્યો તો કે 2,000 રૂપિયા
અહીં લખશું 2000 અને ફર્નિચર નો તો કે 400 રૂપિયા થઈ ગઈ બે અસર એક અસર અહીંયા બીજી અસર ખર્ચ તરીકે ત્યાર પછીનો હવાલો હવાલા નંબર 4 દેવાદારો પર 5% ઘાલખાત અનામતની જોગવાઈ કરો હવે દેવાદારો પર ઘાલખાત અનામતની જોગવાઈ કરવાની છે પહેલા દેવાદારો છે કાચા સરવૈયામાં છે ઉધાર બાજુ દેવાદારો આપેલા છે જો 45000 તો પહેલા લખવાના છે દેવાદારો 45000 તરીકે છે એની પર ઘાલખાત અનામતની જોગવાઈ કરશું તો અહીંયા લખશું પહેલા દેવાદારો 45000 એમાંથી માઇનસ ઘાલખાત અનામત કેટલી અનામતની જોગવાઈ કરવાની સૂચના છે જોવો જોઈએ તો કે 5% લેખે તો આના 5% કરશું 45000 એને ગુણ્યા 5% એટલે આવશે 2250 રૂપિયા અહીં લખશું 2250 આમાંથી કરશું બાદ 45000 માંથી 2250 બાદ કરો એટલે આવશે 42750 દેવાદારો ઉપર ઘાલખાત અનામત હંમેશા છે એ ઘાલખાત અનામતનો જે હવાલો આપેલો હોય જો દેવાદારો ઉપર પહેલા ઘાલખાત ગણવાનું કીધું હોય તો પહેલા દેવાદારોમાંથી ઘાલખાત બાદ થાય એની બાદ કરતા જે રકમ આવે એની પર ઘાલખાત અનામત ગણાય એ બાદ કરતા જે રકમ આવે એની પર દેવાદાર વટાવ અનામત ગણાય આ ક્રમ છે ક્યારે બદલાવો જોઈએ નહીં પહેલા ઘાલખાત પછી ઘાલખાત અનામત પછી દેવાદાર વટાવ અનામત જો વચ્ચે કઈ ન આપેલું હોય તો પછીનું લઈ શકાય પણ આનો ક્રમ છે આ પ્રમાણેનો છે હવે આ ઘાલખાત અનામત છે લખતા પહેલા કાચા સરવૈયામાં ઉધાર બાજુ જોવાનું કે ઘાલખાત કે ડૂબેલું લેણું કે શકમંદ લેણું એવું ક્યાંય આપેલું છે હોય તો પહેલા લખવાનું જોવો જોઈએ ઘાલખાત એવો શબ્દ છે ઉધાર બાજુ ક્યાંય આપેલો છે કાચા સરવૈયામાં ઉધાર બાજુ ઘાલખાત જો આપેલું છે યંત્રોની ઉપર 400 તો અહીંયા છે આપણે પહેલા લખશું ઘાલખાત કૌંસમાં કાચા સરવૈયાની કેટલી તો કે 400 પછી હવાલાની ઘાલખાત નથી નકર આમાં હવાલાની ઘાલખાત શું થાય પ્લસ થાય પછી તો કે ઘાલખાત અનામત આપેલી છે ઈ પણ પ્લસ થશે પ્લસ ઘાલખાત અનામત હવાલાની કેટલી તો કે 2250 રેડી તો આનો ક્રમ શું છે પહેલા ઘાલખાત કાચા સરવૈયાની પછી પ્લસ ઘાલખાત હવાલાની હોય તો પ્લસ ઘાલખાત અનામત હવાલાની હોય તો એ બધું પ્લસ થાય પ્લસ થતા જે રકમ આવે એમાંથી જમા બાજુ જોવાનું ઘાલખાત અનામત ક્યાંય આપેલું છે જમા બાકીમાં જોવો જોઈએ કે ઘાલખાત અનામત એવો શબ્દ છે ઘાલખાત અનામત જો આપેલું છે 700 રૂપિયા જો મજૂરીના બાકી દેવાની ઉપર તો આમાંથી શું કરવાની તો કે એ બાદ થશે પેલા બધાનો સરવાળો કરવાનો 2250 પ્લસ 400 એટલે આવશે 2650 એમાંથી બાદ થશે ઘાલખાત અનામત કાચા સરવૈયાની કેટલી તો કે 700 રૂપિયા તો આમાંથી માઇનસ સાથે 700 એટલે આવશે 1950 આ કાચા સરવૈયામાં આપેલી છે એનો મતલબ શું થયો તો કે ગયા વર્ષે આપણે નફામાંથી આ ઘાલખાતને પહોંચી વળવા માટે કેટલા રાખ્યા હતા તો કે 700 આ વર્ષે ખર્ચો કેટલો થયો તો કે 400 પ્લસ 2250 2650 થયો તો હવે આપણી પાસે એના માટે આ 700 રૂપિયા તો પડ્યા છે તો આ વર્ષનો ખર્ચો કેટલો થશે માત્ર 1950 રૂપિયા થશે તો એ 12ની સાઈડ છે એ લખવાના રહે ત્યાર પછીનો હવાલો જોઈ ચૂકવવાના બાકી ખર્ચા પગાર 500 રૂપિયા રેડી ચૂકવવાના બાકી છે તો પહેલા જોઈ લેવાનું ઉધાર બાજુ જો પગાર આપેલો છે 15000 તો અહીંયા પહેલા છે એ ઉધાર બાજુ પગાર છે આપણા માટે નુકસાન કહેવાય અને લખશું પગાર 15000 પ્લસ ચૂકવવાનો બાકી કેટલા આપેલા છે ચૂકવવાના બાકી જોવો જોઈએ તો કે 500 રૂપિયા તો અહીંયા લખશું 500 12ની સાઈડ આવશે 15500 રેડી આ એક અસર આપી હજી બાકી છે ત્યાર પછી પરચુરણ ખર્ચા આપેલા છે 150 તો પરચુરણ ખર્ચા જોવો જોઈએ
ઉધાર બાજુ વર્ચ્યુઅલ ખર્ચ આપેલું હશે, ફર્નિચરની નીચે 1500 આપેલા છે, તો પરચુરણ ખર્ચ આપણા માટે ખર્ચ કહેવાય. તો અહીં લખશું પરચુરણ ખર્ચા 1500 પ્લસ ચૂકવવાના બાકી 150, એટલે 12 આવશે 1650. રેડી? ત્યાર પછીનું આપેલું છે ભાડું 150. તો પેલા ભાડું જોવાનું. જો ભાડું અને વેરો આપેલો છે આપણને 5000 રૂપિયા આપ્યા છે. જો ભાડું અને વેરો, તો અહીં લખશું પેલા ભાડું વેરા, વેરો 5000 પ્લસ ચૂકવવાનો બાકી. કેટલા ચૂકવવાનો બાકી છે જોવો દે. ભાડું અને વેરો ચૂકવવાનો બાકી 150, તો બહાર ની સાઈડ આવશે 51.50. હવે આ બધાની બીજી અસર આપશું આપણા માટે છે એ દેવું કહેવાય. ચૂકવવાનું બાકી છે, આપણું દેવું છે હજી સુધી ચૂકવું નથી, તો ચૂકવવાનું બાકી દેવા તરીકે છે એ પાકા સરોયામાં છે, એ મૂડી દેવા બાજુ લખી નાખી. ચૂકવવાના બાકી ખર્ચા, પેલું આવશે પગાર. પગાર કેટલો હતો? તો કે 500 રૂપિયા. પછી પરચુરણ ખર્ચ, પરચુરણ ખર્ચા 150 અને ભાડું 150. આ એની બીજી અસર આપી દીધી ત્રણેયની. ખરી? ત્યાર પછીનો હવાલો જોઈએ. ભાગીદારી કરારનામામાં જોગવાઈ પ્રમાણે નુકસાન હોય તો પણ મૂડી પર વ્યાજ ચૂકવું, જે ઓલરેડી આપણે મૂડી પર વ્યાજ છે અગાઉ જ આપી દીધું છે. નુકસાન હોય તોય ચૂકવવું, વ્યાજ તો ચૂકવવાનું છે. રેડી? હવે બાહ્ય હવાલા પૂરા થઈ ગયા, ત્યાર પછી જોવાના આંતરિક હવાલા. હવે આંતરિક હવાલા એટલે કેવા હવાલા? તો કે જે કાચા સરવૈયામાં જોવાનું ઉધાર બાજુ અને જમા બાજુ એક કઈ બાકીની બાજુમાં તારીખ, ટકાવારી કે વધારાની માહિતી આપેલી છે, જો હોય તો સમજવાનું, એમાં ગુપ્ત કે છુપો હવાલો છે. આપણે બાહ્ય હવાલા કમ્પ્લીટ કર્યા, હવે આંતરિક હવાલા આપણે જોશું, જોઈ લેવાનું. પહેલા જ આપેલું છે જો સ્ટોક 1416, તો સ્ટોકમાં છે એ હવાલો નહીં હોય. સ્ટોક 1-4 હોય તો શરૂનો સમજવાનો, 31-3 હોય તો આખરનો સમજવાનો. આ એક અપવાદ છે. રેડી? એનો કોઈ બે અસર થાય નહીં. તો પેલા અહીંયા શરૂઆતનો સ્ટોક લખી નાખી, વેપાર ખાતામાં ઉધાર બાજુ શરૂનો સ્ટોક કેટલો આપ્યો છે જોવો જોઈએ. શરૂનો સ્ટોક તો કે 25000, અહીં લખી નાખશું 25000. રેડી? હવે ત્યાર પછી જુઓ એકમાં તારીખ, તો કે હા, ભાડાપટ્ટાનું મકાન 4 વર્ષ માટે જો 7000 આપેલું છે. પેલા તો મકાન છે એટલે આપણા માટે શું કહેવાય? તો કે મિલકત કહેવાય. મકાન છે એટલે આપણા માટે મિલકત છે. તો અહીંયા પેલા લખશું ભાડાપટ્ટાનું મકાન, મકાન કેટલું છે? તો કે 7000. પણ એમાં બાજુમાં કૌંસ કરીને એવું કીધું છે કે 4 વર્ષ માટે. એનો મતલબ એવો કે આપણે મકાન જે ભાડે રાખ્યું છે એના 7000 આ વર્ષે ચૂકવા છે, પણ એ કેટલા વર્ષના છે? તો કે 4 વર્ષના. આપણે તો અહીંયા એક જ વર્ષના કન્સિડર કરશું, તો કે 7000 એને ભાગ્યા છે એ 4 કરવાના, એટલે 1 વર્ષનો આપણું ભાડું કેટલું થશે? તો કે 1750. તો આમાંથી બાદ કરશું માઇનસ માંડી વાળેલ કેટલા? તો કે 1750 બાદ કરીએ 7000 માઇનસ 1750 એટલે આવશે 5250. એનો મતલબ શું થયો કે મકાન જે તમે 7000 નું ભાડે રાખ્યું છે 4 વર્ષ માટે, તો એમાંથી 1 વર્ષ પૂરું થયું, એટલે 1 વર્ષનું ભાડું છે તમારું ગયું કેટલું? તો કે 1750. હવે તમારી છે મિલકત તરીકે કેટલા વધ્યા? તો કે 5250. હવે આ માંડી વાળેલ થઈ, તમારું ભાડું થઈ ગયું, ખર્ચ થઈ ગયો, તો ખર્ચ તરીકે અસર આપી દઈએ અહીંયા માંડી વાળેલ મકાન કેટલું? તો કે 1750 રૂપિયા 1 વર્ષનું ભાડું થયું. ત્યાર પછી જોવાનું ઉધાર બાજુ, હવે કઈ તારીખ નથી. ત્યાર પછી જોવાનું જમા બાજુ, તો જમા બાજુ આપેલી છે ગીતાની લોન. પેલા તો જમા આપી છે એટલે અહીંયા આવશે, અહીંયા લખશું ગીતાની લોન આપેલી છે 15000.
હવે એમાં શું કીધું છે જો 8% ની અને 1/10/2016 થી લોન કેટલી લીધી 1/10 એ લીધી છે વાર્ષિક હિસાબો કેવી રીતે તૈયાર કરી છે 31/3/17 1/10 એ લોન લીધી છે એટલે 11/12/1/2 ને 3 10/11/12/1/2 ને 3 છ મહિનાનું વ્યાજ છે આપણે ચૂકવવું પડશે કેટલા ટકા લેખે 8% લેખે તો પેલા છે એ 15,000 એને ગુણ્યા 8% કરશું એટલે આખા વર્ષનું વ્યાજ મળશે કેટલું તો કે 1200 રૂપિયા હવે આપણે તો 6 મહિનાનું વ્યાજ ચૂકવવાનું છે તો એને ભાગ્યા 2 કરી નાખો એટલે 600 રૂપિયા છે આપણે વ્યાજ તરીકે ગીતાને છે એ ચૂકવવા પડશે તો અહીંયા લખશો અહીંયા બાર લખી નાખી ગીતાની લોન 15,000 અહીંયા લખી નાખો ગીતાની લોનનું વ્યાજ કેટલું તો કે 600 રૂપિયા ફરીથી 15,000 અને 8% કર્યા અને 1/10 એ લોન લીધી છે 31/3 હિસાબો તૈયાર કરી છે એટલે 10 થી 3 એટલે 6 મહિનાનું તો 15,000 ના 8% કર્યા 1200 રૂપિયા એવા આપણે 6 મહિનાના 1 વર્ષના 1200 તો 6 મહિનાના 600 રૂપિયા આ આપણા માટે છે એ ખર્ચ છે એની બીજી અસર છે એ નફા નુકસાન માપી દઈ ગીતાની લોનનું વ્યાજ કેટલું તો કે 600 રૂપિયા કડી ત્યાર પછી જો એક હવાલા છે નહીં હવે કાચા સરવૈયાની જેટલી બાકીઓ આપેલી છે એ ઉધાર બાકીઓ જેટલી હોય એ કોઈ પણ ખાતામાં ઉધાર અસર આપશો અને જમા બાકી હોય એની કોઈ પણ ખાતામાં જમા અસર આપશો જો માલને લગતી બાબત હોય તો આમાં આપશો ખર્ચને લગતી કે આવકને લગતી હોય તો નફા નુકસાનમાં આપશો ભાગીદારને અંગત રીતે અસર કરતી હોય તો ફાળવણી કે મૂડીમાં આપશો મૂડી કે દેવું હશે તો મૂડી દેવા બાજુ મિલકત અને લેણું હશે તો મિલકત લેણા બાજુ પહેલેથી જોતા જાય જો ઉપાડ એની અસર છે આપણે આપી દીધી ઉપાડની ખેડી દેવાદારો આપણે એની અસર આપી દીધી દેવાદારોની સ્ટોક આવી ગયો વેચાણ માલ પરત તો કે વેચાણમાંથી બાદ થશે તો જમા બાજુ પહેલા વેચાણ આપેલું છે દો 78,150 તો પહેલા અહીંયા આપણે લખશું વેચાણ 78,150 એમાંથી વેચાણ પરત આમાંથી શું થશે માલ પરત કેટલું છે માલ પરત જો વેચાણ માલ પરત તો કે 1000 તો 1000 આમાંથી બાદ કરો એટલે 77,150 વધશે ખરી જો ઉધાર બાજુ માલ પરત આપ્યું હોય તો વેચાણમાંથી બાદ કરવાનું જમા બાજુ હોય તો ખરીદીમાંથી બાદ કરવાનું ખરી ત્યાર પછી રોકડ સિલક આપેલી છે 10,000 આપણા માટે છે એ મિલકત કહેવાય અહીં લખશું રોકડ સિલક એટલે એપી છે તો કે 10,000 રૂપિયા ત્યાર પછી ખરીદી આપેલી છે 60,000 પણ સામેની બાજુ જમા બાજુ જોઈ લેવાનું માલ પરો તેવો શબ્દ છે તો કે હા 1500 તો પેલા ખરીદી લખવાની 1500 ખરીદી એટલે એપી છે તો કે 60,000 માઇનસ માલ પરત કેટલા આપ્યા છે માલ પરત તો કે 1500 રૂપિયા બાદ કરશું 60,000 માંથી 1500 બાદ કરીએ એટલે આવશે 58,500 ત્યાર પછી આપેલ વટાવ તો ઉધાર બાજુ છે આપેલ વટાવ કેટલો આપ્યો છે તો કે 500 અહીં આવશે આપેલ વટાવ 500 ખડી ત્યાર પછી ગાલખાત આવી ગયું યંત્ર આવી ગયા જો ગાલખાત આપણે અહીંયા લખી હતી 400 રૂપિયા ખડી યંત્ર આવી ગયા યંત્રનો ઘસારો આવી ગયો ફર્નિચર આવી ગયું પરચુરણ ખર્ચ આવી ગયા ભાડાપટ્ટાનું મકાન આવી ગયું ત્યાર પછી પાઘડી આપણા માટે મિલકત છે તો અહીં લખશું પાઘડીની અસર ક્યાં આવશે પાઘડી 40,000 તો અહીં લખશું પાઘડી 40,000 ત્યાર પછી વેપાર ખર્ચ જો આપણા માટે ખર્ચ છે એટલે નફા નુકસાનમાં જો આ નફા નુકસાન ખાતું ઉધાર બાજુ છે આ ઉધાર બાજુ પાછું અહીં લખું છું અહીં લખું વેપાર ખર્ચ આપણને આપ્યું છે 1250 અહીં લખશું 1250
पचास रुपया। त्यार पछी ભાડું અને વેરો આવી ગયું, જેનો હવાલો હતો ભાડું અને વેરો। ત્યાર પછી આવકમાં ગાડા ભાડું, માલને લગતો ખર્ચો, તો અહીં આવશે કેટલું છે આવકમાં ગાડા ભાડું, તો કે 400 રૂપિયા। અહીં લખશું આવક માલ ગાડા ભાડું કેટલું, તો કે 400। ત્યાર પછી આપેલું છે બેંક વ્યાજ 500, ઉધાર બાજુ આપેલું છે એટલે આપણો ખર્ચ કહેવાય। અહીં લખશું બેંક વ્યાજ કેટલું છે 500 રૂપિયા। ત્યાર પછી આપેલું છે વીમા પ્રીમિયમ, એ પણ યાદ આવશે આપણા માટે ખર્ચ છે। વીમા પ્રીમિયમ કેટલું છે, તો કે 800 રૂપિયા। ત્યાર પછી પગાર, જેનો હવાલો હતો। ત્યાર પછી મજૂરી, જો માલને લગતો ખર્ચો, મજૂરી ક્યારે લાગે, તો કે માલ છે એ ચડાવ ઉતારવાની મજૂરી લાગે, એટલે 14,000 માલ અંગેનો ખર્ચો। અહીંયા લખશું મજૂરી 15,000, 14,000 મજૂરી આપેલી છે, 14,000। જો ખાલી મજૂરી આપેલી હોય તો એ લખવાનું, પણ એવું કીધું હોય પગાર અને મજૂરી, પગાર પેલા છે તો નફા નુકસાન ખાતામાં, મજૂરી ને પગાર આપ્યો હોય તો વેપાર ખાતામાં પાછો, પેલો દસ શબ્દ હોય ધ્યાનમાં રાખવાનો। રેડી? ત્યાર પછી અગાઉથી ચૂકવેલ વીમો, આપણા માટે લેણું છે અગાઉથી ચૂકવેલ વીમો, લખશું અગાઉથી ચૂકવેલ વીમો કેટલો આપ્યો છે 200 રૂપિયા, લખશું 200। જો હવે ઉધાર બાજુની જેટલી વિગતો બાકી હતી આપણે કમ્પ્લીટ કરી, હવે જમા બાજુની વિગતો જોઈ, જમા બાજુની વિગતો કોઈ પણ ખાતામાં જમા જ આવશે, મૂડી આપણે લખી નાખ્યું। લેણદારો 35,000, તો લેણદારો અહીં લખશું લેણદારો કેટલા છે, તો કે 35,000। ત્યાર પછી આપેલું છે ખરીદ માલ પરત આવી ગયું, બેંક ઓવરડ્રાફ્ટ 8,000, એ પણ યાદ આવશે બેંક ઓવરડ્રાફ્ટ 8,000। ત્યાર પછી વેચાણ આવી ગયું, કાલકા જનામત આવી ગયું, મજૂરીના બાકી દેવા 1,000, એ પણ યાદ આવશે મજૂરીના બાકી દેવા 1,000 રૂપિયા। ગીતાની લોન આવી ગયું, દેવી ઊંડી 200, અને લખશો દેવી ઊંડી। આ પ્રમાણે છે એ તમામ હવાલાની અસર આપી દીધી, બાહ્ય હવાલા, આંતરિક હવાલા, કાચા સર્વેની, ઉધાર બાજુની, જમા બાજુની બધી જ વિગતોની આપણે અસર આપી દીધી। હવે છે એ સરવાળા કરવાના છે, હવે જોઈ લેવાનું પેલા કઈ બાજુનો સરવાળો છે એ વધુ છે। જો આ બાજુનો સરવાળો વધુ છે, આપણે પેલા સરવાળો કરશું, 77,150 પ્લસ 45,000 એટલે આવશે 122,150। અહીંયા સરવાળો કરશું 122,150, આ બાજુ દર્શાવશું 122,150, એમાંથી ઉધાર બાજુની બધી જ વિગતો આપણે છે એ બાદ કરશું 122,150 માંથી। માઇનસ 25,000, માઇનસ 58,500, માઇનસ 400, માઇનસ 14,000 એટલે આવશે 24,250, 24,250, લખશું 24,250। જો તફાવતની રકમ ઉધાર બાજુ મળી તો આને આપણે કહેશું કાચો નફો, ઉધાર બાજુ મળે તો કાચો નફો, જમા બાજુ મળે તો કાચી ખોટ, આ ક્યાં લઈ જશું, તો આને નફા નુકસાન ખાતે લઈ ગયા। રેડી? અહીંયા ઉધાર, અહીંયા જમા, અહીં લખશું કાચો નફો વેપાર ખાતેથી લાવ્યા,
કેટલા તો કે 24,250 ખડી. હવે આ બાજુમાં જો ઉધાર બાજુનો સરવાળો વધુ હશે તો આપણે પહેલા ઉધાર બાજુનો સરવાળો કરશું 2000 પ્લસ 400 પ્લસ 1900 50 પ્લસ 15,500 પ્લસ 16,50 પ્લસ 51,50 પ્લસ 1750 પ્લસ 600 અને 500 1100 પ્લસ 1250 પ્લસ 500 પ્લસ 800 બરોબર એટલે આવશે 32,050. તો અહીંયા ઉધાર બાજુનો સરવાળો છે એ આવશે 32,050. એ સરવાળો આપણે જમા બાજુ છે એ લખીએ. તમારે છે એક લાઈનમાં જ લખવાનું રહેશે. જો જ્યાં ઉધાર બાજુનો સરવાળો આવે એની સામે જમા બાજુનો સરવાળો આવવો જોઈએ. આપણે અહીંયા જગ્યા નથી એટલે આ પ્રમાણે છે આપણે કર્યું છે બરાબર. તમારે ઉધાર બાજુનો સરવાળો અહીંયા સામે જમા બાજુનો સરવાળો 32,050 એમાંથી બાદ કરીએ માઇનસ 24,250 એટલે આવશે 7,800. અને આપણે કહેશું ચોખ્ખી ખોટ આ ક્યાં લઈ જવાની હોય તો કે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા. તો જમા બાજુ હોય તો ચોખ્ખી ખોટ, ઉધાર બાજુ હોય તો ચોખ્ખો નફો. અહીંયા જમા તો અહીંયા કઈ બાજુ આવશે ઉધાર, તો આપણે લીટી છોડી ભૂલી ગયા એટલે આ લખતા પહેલા બે બાજુ એક એક લીટી છોડી દેવાની. ત્યારે અહીં લખી નાખું છું ચોખ્ખી ખોટ નફા નુકસાન ખાતેથી લાવ્યા કેટલા તો કે 7,800. ખરી અહીંયા છે એ આ બાજુનો સરવાળો વધુ હશે તો પેલા કરીએ 7,800 પ્લસ 7,800 પ્લસ 3,500 પ્લસ 4,000 એટલે આવશે 15,300. અહીં લખશું 15,300 આ બાજુ દર્શાવીએ 15,300 એમાંથી બાદ કરીએ 15,300 માંથી 1,800 અને 1,600 એટલે તફાવતની રકમ મળશે 11,900. તો અહીંયા લખશું 11,900 આને કહેવાય વહેંચણી પાત્ર ખોટ. તો જમા બાજુ મળી એટલે ખોટ, ઉધાર બાજુ મળ્યો તો એને શું કહેવાય વહેંચણી પાત્ર નફો. હવે શરૂઆતમાં જો આપણને પ્રમાણ આપી દીધું છે કેટલું તો કે 6:4 તો આને કયા પ્રમાણમાં વહેંચવાનું તો કે 6:4 રામ અને શ્યામ 11,900 ને છે આપણે 6:4 ના પ્રમાણમાં વહેંચીએ તો કે 11,900 એને ગુણ્યા 6/10 એટલે મળશે 71,40. 11,900 એને ગુણ્યા 6/10 બરાબર. એવી રીતના 11,900 એને ગુણ્યા 4/10 એટલે મળશે 47,60. અહીંયા જમા અહીંયા ઉધાર અહીં લખશું વહેંચણી પાત્ર ખોટ
કેટલી? તો કે 71 40 અને 47 60. આ બાજુનો હંમેશા મૂડીનો છે એ જમા બાજુનો સરવાળો વધુ હોય. સિત્તેર હજાર પ્લસ 3500 એટલે 73500. અહીં દર્શાવીએ 73500 માઇનસ 16000 માઇનસ 1600 માઇનસ 47 60 એટલે 51140. ઘડી એવી રીતના અહીંયા લખશું 84000. અહીંયા દર્શાવ્યું 84000 84000 માઇનસ 18000 માઇનસ 1800 માઇનસ 71 40 એટલે 57 060. અને આપણે કહેશું બાકી આગળ લઈ ગયા. અહીંયા બાકી આગળ લઈ ગયા, અહીંયા લખી નાખી મૂડી રામ અને શ્યામ 57 060 51 140. આ બંને બાજુનો સરવાળો કરવાનો, સરવાળો છે સરખો મળવો જોઈએ. 57 060 પ્લસ 51 140 પ્લસ 200 પ્લસ 35000 પ્લસ 500 પ્લસ 300 પ્લસ 15000 પ્લસ 600 પ્લસ 8 ને 9000. રેડી? એટલે તફાવતની રકમ છે સરખો મળવો જોઈએ. દરેક હવાલાની કેટલી અસર? બે અસર. એક અસર કોઈ પણ ખાતામાં ઉધાર, બીજી અસર કોઈ પણ ખાતામાં જમા. પેલા બાહ્ય હવાલાની અસર આપવાની, પછી આંતરિક હવાલા. કેમ ખબર પડશે? તો કે કાચા સરવૈયામાં બાકીની બાજુમાં તારીખ ટકાવારી કે કોઈ વધારાની માહિતી આપેલી હોય તો એમાં હવાલો હોય એની અસર આપવાની. પછી કાચા સરવૈયામાં જે બાકીઓ વધશે, ઉધાર બાકી જે છે ઉધાર બાજુ એની કોઈ પણ ખાતામાં ઉધાર, જમા બાજુ છે એની કોઈ પણ ખાતામાં જમા અસર આપવાની. વેપાર ખાતું બંધ કરવાનું, કાચો નફો કે ખોટ નાનું ખાતું લઈ આવવાનું, નાનું ખાતું બંધ કરવાનું, એનો ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ વેચ નફા નુકસાન ફાળવણી ખાતે. અહીંયા જે નફો મળે એને કહેવાય વેચણી પાત્ર નફો કે ખોટ, એને વેચી મૂડી ખાતે લઈ આવવાનું. મૂડી ખાતે જે ઉધાર બાજુની બાકી વધશે એને મૂડી તરીકે અહીંયા દર્શાવશો એટલે છે એ બંને બાજુનો સરવાળો સરખો મળશે. તો મિત્રો આ પ્રમાણે છે, તમે આનો ચોપડો અલગથી બનાવેલો જ હશે જેમાં તમે છે એ નિયમો હવાલા વગેરે લખેલું છે, થિયરી ખાતાનું નામ એની સમજૂતી ત્યાંથી જ છે સ્ટાર્ટ કરવાનું છે. ઉદાહરણ નંબર પહેલું પેજ નંબર 45 ઉપર પેલા ખાતા બધા ડ્રો કરવાના છે ઉપરના હેડિંગ સહિત, પછી બાકીઓની અસર તમારે આપવાની રહેશે. ઓકે મિત્રો, તો આ પ્રમાણે છે દાખલો તમારે લખી લેવાનો રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં છે નવા દાખલા સાથે મળીશું. ઓકે મિત્રો, થેન્ક યુ.